गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ ફોર્થની અંદર કયો સબ્જેક્ટ શીખીશું? કયો સબ્જેક્ટ શીખીશું સ્ટુડન્ટ્સ? સબ્જેક્ટ ઇંગ્લિશ શીખીશું. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું શીખીશું? આમાં આપણે યુનિટ શીખી રહ્યા છીએ, યુનિટ 6. કુકુ ઇઝ કોલિંગ. કયું યુનિટ શીખી રહ્યા છીએ? કુકુ ઇઝ કોલિંગ. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે છે એ અત્યારે અગાઉના લેક્ચરની અંદર આપણે એક સ્ટોરી જોઈ હતી. શું જોયું હતું? સ્ટોરી જોઈ હતી ને દરેકે, સાંભળી હતી. એના ઉપરથી મેં તમને 5 blanks પણ હોમવર્કની અંદર આપી હતી. એ પણ તમે બધાએ જોઈ હશે, તમને બધાએ હોમવર્ક સરસ રીતે કર્યું હતું. આજે ફરી એક વખત આપણે એનું રિવિઝન કરી અને ત્યાંથી આગળ એટલે કે બ્લેન્ક્સ શીખીશું. અને બીજું ઓડ વન વર્ડ શીખીશું અને માય સેલ્ફ વિશેનો એસે પણ લખતા છે એ આજે આપણે શીખીશું. બરાબર છે? તો આપણી સ્ટોરી શું હતી? તો કે હુ ઇઝ કોલિંગ શું હતું સ્ટુડન્ટ્સ? હુ ઇઝ કોલિંગ એટલે કે ફોન કોણે કર્યો છે? શું થાય? ફોન કોણે કર્યો છે? તો ફોન છે એ આપણે ખબર છે કે કુકુએ કર્યો હતો. કોણ કરે છે કોલિંગ? કુકુ. કુકુ ઇઝ કોલિંગ, આપણા યુનિટનું નામ જ છે. શું નામ છે? કુકુ ઇઝ કોલિંગ. બરાબર છે? તો એમાં ફર્સ્ટ છે એ કુકુ કોના ઘરે ફોન કરે છે? તો જુઓ, ઇટ ઇઝ રોકીઝ હાઉસ. પૂછે છે કે આ રોકીનું ઘર છે? સામેથી ફોન ઉપાડી અને જવાબ આપે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ? હા, પણ તમે કોણ બોલો છો? જવાબ આપે છે આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ, એટલે કે હું છે એ કુકુનો, હું રોકીનો મિત્ર બોલું છું કુકુ. ઓહ કુકુ, હાવ આર યુ? સામેથી જવાબ આપે છે કે ઓહ કુકુ, તું કેમ છો? આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી? કુકુ જવાબ આપે છે કે હું મજામાં છું અંકલ, પણ રોકી ક્યાં છે? શું પૂછે છે? કે રોકી ક્યાં છે? રોકીના ફાધર છે એ જવાબ આપે છે કે હી ઇઝ બિઝી, હી ઇઝ મેકિંગ ટોય ટ્રેન. શું કરે છે? તો કે તે કામની અંદર વ્યસ્ત છે. એ છે મેકિંગ ટોય ટ્રેન, એટલે કે રમકડાની ટ્રેન બનાવે છે. મેકિંગ એટલે બનાવવું અને ટોય ટ્રેન એટલે રમકડાની ટ્રેન, એટલે કે એ રમકડાની ટ્રેન છે એ બનાવે છે. તો કુકુ કહે છે ઓ રિયલી, બાય અંકલ. તો કુકુ એવું કહે છે કે ખરેખર? તો આવજો અંકલ. અને
સામેથી રોકીના પિતા પણ જવાબ આપે છે કે બાય બાય બેટા, એટલે કે આવજો. પછી બીજો ફોન કુકુ કોને કરે છે? તો કે હેલો, આઈ એમ કુકુ, વેર ઇઝ મોનુ? હવે એ મોનુના ઘરે ફોન કરે છે કે હેલો, હું કુકુ બોલું છું, મોનુ ક્યાં છે? તો મોનુના ઘરેથી જવાબ આપે છે, હી ઇઝ ઇન ધ બેડ, હી ઇઝ સ્લીપિંગ. મોનુના ઘરેથી જવાબ આપે છે કે તે સૂતો છે અને તે પથારીમાં છે. પછી કુકુ ત્યાં પણ ફોન મૂકી દે છે અને ત્રીજો ફોન કરે છે. કોને કરે છે? તો કે વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ? એ કિટ્ટુના ઘરે ફોન કરે છે કે કિટ્ટુ શું કરે છે? તો કિટ્ટુના ઘરેથી જવાબ આવે છે કે શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, એટલે કે તેણી છે એ રસોડાની અંદર દૂધ પીવે છે. પછી ફોન કરે છે, હેલો આંટી, આઈ એમ કુકુ, વેર ઇઝ ગીટુ? એ ફોન કરે છે એના પછી બીજા મિત્રને કે હેલો આંટી, હું કુકુ બોલું છું, વેર ઇઝ ગીટુ, એટલે કે ગીટુ ક્યાં છે? તો ગીટુના ઘરેથી ફોન ઉપાડીને જવાબ આપે છે, કુકુ શી ઇઝ ઓન ધ રૂફ, તે છાપરા ઉપર છે. રૂફ એટલે કે છાપરું. તે ક્યાં છે? તો કે ગીટુ છે એ છાપરા ઉપર છે. તો કુકુ પૂછે છે, વોટ ઇઝ શી ડુઈંગ ધેર? ડુઈંગ એટલે કાર્ય કરવું, એટલે કે તે છાપરા ઉપર શું કાર્ય કરી રહી છે? તો કુકુ ગીટુના ઘરેથી જવાબ આપે છે, શી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, એટલે કે તે પતંગ ચગાવી રહી છે. પછી કોને ફોન કરે છે? જુઓ તો, હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. પછી ડિમ્પુના ઘરે ફોન કરે છે કે હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ, એટલે કે તું મારી સાથે, આપણે બંને ચેસ રમીએ. ડિમ્પુને કુકુ ફોન કરે છે અને કહે છે કે ચાલો આપણે બંને છે એ ચેસ રમીએ. ત્યારે ડિમ્પુ જવાબ આપે છે કે સોરી કુકુ, આઈ એમ બિઝી, એટલે એવું કહે છે કે મને માફ કર કુકુ, હું અત્યારે કામની અંદર વ્યસ્ત છું. તો કુકુ એને સવાલ કરે છે, ઓ વોટ આર યુ ડુઈંગ, એટલે કુકુ એને પૂછે છે કે ઓ એવું તો તું શું કામ કરી રહી છે? તો ડિમ્પુ છે એ જવાબ આપે છે કે આઈ એમ હેલ્પિંગ માય મમ, એટલે કે હું મારા મમ્મીને, મારી માતાને કામની અંદર મદદ કરી રહી છું. પછી એ કોને ફોન કરે છે? જુઓ તો, પછી છે એ કીકુને ફોન કરે છે. શું ફોન કરે છે? કે કીકુ આર યુ ફ્રી? પછી ડાયરેક્ટ એ કીકુને એમ જ પૂછે છે કે કીકુ તું ફ્રી છો? તો કીકુ જવાબ આપે છે કે યસ, આઈ એમ ડુઈંગ નથિંગ. તો મેં તમને કીધું એમ કે ડુઈંગ એટલે કાર્ય કરવું અને નથિંગ એટલે કંઈ પણ નહીં. તો કીકુ છે એ જવાબ આપે છે કે યસ, આઈ એમ ડુઈંગ નથિંગ, એટલે કે હા, હું કાંઈ કરતી નથી. પછી છે એ નાવ કુકુ એન્ડ કીકુંગ આર પ્લેઇંગ ચેસ, અને પછી છે એ બંને ફ્રી હતા એટલે બંને શું રમે છે? ચેસ. નાવ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. પછી છે એ બંને જણા છે એ ચેસ રમવા લાગે છે. હવે સ્ટુડન્ટ, આના ઉપરથી હું તમને બ્લેન્ક્સ આપું છું. તમારે બ્લેન્ક્સ છે એ તમારી ફેરબુકની અંદર પણ લખવાની છે અને રફબુકની અંદર પણ લખવાની છે. તો સ્ટુડન્ટ્સ, તમે લોકો રેડી છો ઇંગ્લિશની ફેરબુક સાથે? ઓકે, તો જુઓ અહીં આગળ બ્લેન્ક્સ આપેલી છે કે હુ ઇઝ કોલિંગ પાઠના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? કે પાઠના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાની અંદર શું છે? રોકી ઇઝ ડેશ અ ટોય ટ્રેન. બ્રેકેટ્સમાં આપ્યું છે મેકિંગ અને ડ્રોઈંગ. તો તમને ખબર હોવી જોઈએ કે રોકી છે
શું કરે છે? ટોય ટ્રેન ડ્રો કરે છે, એટલે કે ચિત્ર દોરે છે, કે મેકિંગ એટલે કે બનાવે છે? તો શું કરે છે? રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. શું કરે છે? રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. હવે સેકન્ડ તમે જુઓ, મોનુ ઇઝ ડેશ ઇન બેડ, સિટિંગ કે સ્લીપિંગ? મોનુ છે એ પથારીમાં બેઠી છે, બેઠો છે કે સૂતી છે? શું આવશે, સિટિંગ કે સ્લીપિંગ? વેરી ગુડ, સ્લીપિંગ. મોનુ ઇઝ સ્લીપિંગ ઇન બેડ. થર્ડ બ્લેન્ક્સ છે, કિટ્ટુ ઇઝ ડેશ મિલ્ક, ઇટિંગ કે ડ્રિંકિંગ? દૂધને ખવાય વિદ્યાર્થી મિત્રો કે પીવાય? ઇટિંગ એટલે ખાવું અને ડ્રિંકિંગ એટલે પીવું. તેમાં શું આવશે? કિટ્ટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. શું આવશે? કિટ્ટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. પછી છે થર્ડ, ગિટ્ટુ ઇઝ ડેશ કાઇટ્સ. શું છે? ગિટ્ટુ ઇઝ ડેશ કાઇટ્સ. ફ્લાઇંગ કે મેકિંગ? ગિટ્ટુ છે એ પતંગ ચગાવે છે કે બનાવે છે? મેકિંગ એટલે બનાવવું અને ફ્લાઇંગ એટલે ચગાવવું. વેરી ગુડ, ગિટ્ટુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. પછીની બ્લેન્ક્સ છે, કુકુ એન્ડ કિકુ આર ડેશ ચેસ, પ્લેઇંગ કે મેકિંગ? તો એમાં પણ તમને એમ જ પૂછ્યું છે કે કુકુ અને કિકુ છે એ ચેસની ગેમ રમે છે કે ચેસની ગેમ બનાવે છે? તો એમાં આવશે પ્લેઇંગ. એના પછી છે ડિમ્પુ ઇઝ ડેશ હિઝ મમ, હેલ્પિંગ કે કોલિંગ? ચલો જલ્દી કહો વિદ્યાર્થી મિત્રો. ડિમ્પુ ઇઝ કોલિંગ હિઝ મમ, નો. શું આવશે? હેલ્પિંગ હિઝ મમ, એના મમ્મીને મદદ કરે છે કામમાં. એના પછી છે કિકુ ઇઝ ડેશ નથિંગ, કિકુ ઇઝ ડેશ નથિંગ. તો શું આવશે, ગોઈંગ કે પછી ડુઈંગ?
મેં તમને આ વસ્તુ સમજાવી છે કે એમાં શું આવશે. કિકુ ઇઝ ડુઈંગ નથિંગ, એટલે કે કિકુ છે એ કાંઈ કાર્ય કરી રહ્યો નથી, એટલે એ શું કરે છે, કુકુ સાથે ચેસ રમવા બેસી જાય છે. પછી છે કુકુ ઇઝ ડેશ કોલિંગ કે ડુઈંગ, કુકુ ઇઝ કોલિંગ એટલે કે કુકુ છે એ કોલ કરે છે. શું કરે છે, કોલ, બધાને ફોન કરે છે. તો સ્ટુડન્ટ્સ ચાલો દરેક બ્લેન્ક્સ લખો. આઠે આઠ બ્લેન્ક્સ છે એ તમારી ફાયરબુકની અંદર લખાયેલી હોવી જોઈએ. ફર્સ્ટ બ્લેન્ક્સ છે રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, સેકન્ડ મોનુ ઇઝ સ્લીપિંગ ઇન બેડ, થર્ડ કિટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, ફોર્થ ગિટુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, કુકુ એન્ડ કિકુ આર પ્લેઇંગ ચેસ, સિક્સ નંબરની બ્લેન્ક્સ ડિમ્પુ ઇઝ હેલ્પિંગ હિઝ મમ, સેવન નંબરમાં છે કિકુ ઇઝ ડુઈંગ નથિંગ, એટ નંબરની કુકુ ઇઝ કોલિંગ. તો ચાલો સ્ટુડન્ટ્સ દરેકને ફેરબુકની અંદર એટ બ્લેન્ક્સ લખાઈ ગઈ. ચલો એક મિનિટ આપું છું, ફટાફટ લખી લ્યો. સરસ અક્ષરે બધાએ સરસ, ખૂબ સરસ રીતે લખવાની છે. એક એક અક્ષર ક્લિયર ઉકલે એ રીતે, કારણ કે વિદ્યાર્થી મિત્રો હવે એસે ટુની એક્ઝામ આપણે સ્કૂલમાં આવીને જ ઓફલાઈન આપવાની રહેશે. માટે દરેક વિદ્યાર્થી મિત્રો સરસ રીતે લખશે અને એને પાકું કરશે. હવે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ શું છે. તમારા વિશે અને તમારા કુટુંબ વિશે માહિતી લખી અને વાક્યને પૂર્ણ કરો. ચલો ફેરબુકની અંદર લખો, હું લખાવતી જાઉં એ રીતે તમારે લખવાનું છે. અને આજે જે ત્રણ ક્વેશ્ચનો કરાવું છું એ ત્રણે ત્રણ ક્વેશ્ચન છે એ તમારે અત્યારે ફેરબુકની અંદર લખવાનું છે અને પછી હોમવર્કમાં રફ બુકની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો શું કરવાનું છે, અહીંયા તમારે તમારા વિશે અને તમારા કુટુંબ વિશેની માહિતી અહીંયા આગળ લખવાની છે. કઈ રીતની માહિતી લખવાની છે, તો કે ભાઈ તમારું નામ, તમે છોકરી છો કે છોકરો છો, પછી તમારું નામ, તમે કયા ક્લાસની અંદર ભણો છો એ, તમારા પિતાનું નામ, તમારા માતાનું નામ, તમારે કેટલા ભાઈ બહેન છે, ભાઈ છે, તમારે કેટલી બહેન છે, એ તમારે લખવાનું છે. તો ફર્સ્ટ હું બોલું છું આઈ એમ અ ગર્લ હોય એ ગર્લ લખશે અને બોય હોય એ બોય, છોકરી હોય એ ગર્લ લખશે અને છોકરો હોય એ બોય લખશે. તો ચાલો લખો આઈ એમ અ ગર્લ અથવા બોય.
સેકન્ડ માય નેમ ઇઝ ડેશ. તમારું નામ લખો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશમાં લખવાનું છે. અહીંયા આગળ હું બોલું છું માય નેમ ઇઝ સકીના. તમારે તમારું નામ લખવાનું છે સ્ટુડન્ટ્સ ઇંગ્લિશની અંદર. લખો માય નેમ ઇઝ, ફટાફટ દરેકે પોતાનો સ્પેલિંગ લખવાનો છે નામનો. એના પછી છે થર્ડ, આઈ એમ ઇન ક્લાસ ફોર્થ. એમાં હોય એ લખશે અને બી ક્લાસમાં હોય એ બી લખશે. આઈ એમ ઇન ક્લાસ ફોર્થ એ કોમન આવશે અને પાછળ એ અને બી. ગર્લ્સ હશે એ લખશે અને બોયસ હશે એ બી લખશે. I am in class 4th A athwa B. એના પછી છે my father name is dash. ત્યાં આગળ તમારા પપ્પાના નામનો સ્પેલિંગ લખો. માય ફાધર નેમ ઇઝ, ત્યાં આગળ તમારા પપ્પાનું જે નામ હોય એ નામ લખો સ્પેલિંગ સાથે. પછી માય મધર નેમ ઇઝ, ત્યાં આગળ તમારા મમ્મીનું નામ લખો. માય મધર નેમ ઇઝ, ત્યાં આગળ તમારા મમ્મીનું નામ લખો. એના પછી આઈ હેવ ડેશ બ્રધર. જો તમારે ભાઈ હોય તો ત્યાં આગળ ભાઈનું નામ લખો. એક ભાઈ હોય તો એક, બે હોય તો બે. અથવા આઈ હેવ ટુ બ્રધર્સ, આઈ હેવ વન બ્રધર્સ, ભાઈનું નામ લખવું નથી. ત્યાં આગળ લખો આઈ હેવ વન બ્રધર હોય એ વન, ટુ હોય એ ટુ, અને થ્રી હોય એ થ્રી બ્રધર્સ. જેટલા તમારે ભાઈ બહેન હોય એ લખો. વન ટુ થ્રી કાઉન્ટિંગમાં લખવાનું છે. પછી છે આઈ હેવ ડેશ સિસ્ટર. વન ટુ જે સિસ્ટર હોય એ લખો.
रखियो। હવે એના પછીનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ, એ છે બંધ બેસતા ન હોય તેવા શબ્દોની ફરતે સર્કલ કરો, બંધ બેસતા ન હોય તેવા શબ્દો ફરતે સર્કલ કરો। એમાં છે ડ્રાઈવર, સિસ્ટર, કોબલર અને ડોક્ટર। તો શું આવશે? સિસ્ટર, પછી ફાધર, મધર, બ્રધર અને ટીચર, તેમાં શું આવશે? ટીચર। રેડ, એપલ, બ્લુ, ગ્રીન, એમાં શું અડવન છે? એપલ। પછી કેરોટ, મેંગો, એપલ, ઓરેન્જ, એની અંદર કેરોટ। પછી મેંગો, રેડિશ, બ્રિંજલ, કેરોટ, એમાં મેંગો। બસ, કાર, પેન, બાઇસિકલ, એમાં શું અડવન છે સ્ટુડન્ટ્સ? પેન। શું અડવન છે? પેન। બુક, ટ્રી, પેન્સિલ, ઇરેઝર, એમાં ટ્રી। શું અડવન છે સ્ટુડન્ટ્સ? ટ્રી। લોટસ, મેરીગોલ્ડ, બનાના એન્ડ રોઝ, એમાં બનાના। ક્રો, એલિફન્ટ, સ્વાન, સ્પેરો, એલિફન્ટ। પછી ક્રો, ડોગ, કેટ, પેરોટ, સોરી, કાઉ, ડોગ, કેટ, પેરોટ, એમાં પેરોટ। તો સ્ટુડન્ટ્સ, આ હતા ઓડ વન્સ, એટલે કે બન બેસતા ન હોય તેવા શબ્દોની ફરતે આપણે છે એ સર્કલ કરવાનું હતું, બરાબર છે? તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ત્રણ ક્વેશ્ચન્સ શીખ્યા, ફર્સ્ટ બ્લેન્ક્સ, સેકન્ડ માય સેલ્ફનો એસે એન્ડ થર્ડ ઓડ વન, એ ત્રણેય ક્વેશ્ચન છે તમારે ફેરબુક અને રફબુકની અંદર લખવાના છે। ઓકે, થેન્ક યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય।